અને હું તો અત્યારના જુવાનને કહું, કેટલા તમે ભાગશાળી છો, રેડીમેડમાં આવ્યા તમે, બોલો હાવ, કપડાં રેડીમેડ, ગાડીઓ રેડીમેડ. આ વડીલોને પૂછ્યો, સાયકલ લેવાથી લેવાની હતી, 70 રૂપિયાની સાયકલ આવતી તોય હપ્તે લેતા, બોલો. અને સાયકલના લાયસન્સ, છાયડ કાપવા, ટકોરી વગાડવી, ને આવું બધું લાયસન્સમાં લખેલું હતું. એ તો આપણા ભાગમાં આવ્યું જ નહીં ને. એને બદલે ડાયરેક્ટ ફોર વ્હીલ, ડાયરેક્ટ મોબાઈલ. અને મોબાઈલે મારા બધાને આમ બાખરા કરી નાખે, અમુક જ્યાં બેહો ને ત્યાં આમ જ કરતા. એક જણો મારો ફોટો પાડવા આવ્યો, મેં કીધું મારો ફોટો ડિલીટ કરી નાખ. મને કે કેમ? મેં કીધું એની અંદર બીજા ફોટા આવી, અમુક અમુક ફોટા કાઢી નાખ, લઈને તું એની પાસે અમુક પૂછી, મારું શું કરવું? હા, અમારા ફોટા કે સારા ફોટા જ રાખજો ભાઈ, એની ભેગા. અને આ સેલ્ફી તોડી નાખ્યા. હાવ, એક બે વાતો કરું તમને, મારે આનંદ જ કરાવવો છે. અને નવું વર્ષ છે જીતુભાઈ, અને અમે ભગવાનને પ્રાર્થના કરી, તમારી જેવાન, જયેશભાઈ જેવાન, એ મારો બાપુ જેમ, જો બાપુ જેમ દિલ્હી સુધી છે, તમે આમ તો દિલ્હી સુધી ગયા જ, કારણ કે પ્રદેશના પ્રમુખ છો, આ મંત્રી છે, બધા દિલ્હી સુધી જ હોય, પણ દિલ્હીમાં જ તમે તારે ક્યાંક પાછા ન્યાલી લાલ લાઈટ લઈને આવો. અરે અમે તો તમારું કંઈક બીજું કહીએ છીએ, એ થાય, ભગવાન બધાની આશા પૂરી કરે. અને હકીકત, હા, ભણેલ ગણેલ નેતા આવ્યા બધા અત્યારે યુવાન, મોદી સાહેબે ટીમ બનાવી, તોડી નાખે એવી. હા, તમે સાંભળી જાઓ, આપણે પહેલા એવા વડાપ્રધાન છે, કારણ કે એને વિશ્વગુરુ બનાવવા છે, એટલે વિશ્વમાં આટા મારવા પડે. આ દેશને વિશ્વગુરુ, ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે ને. તમામ વડા, તમામ દેશના તમને કહું, વડાપ્રધાનો જો મોદી સાહેબના વખાણ કરતા હોય, આ પહેલા વહેલા આપણને આઝાદી પછી એવા વડાપ્રધાન મળ્યા છે કે આપણે સાપામાં ને સાપામાં જીતુભાઈ, જીતુભાઈ આપણે વાંચવું પડે છે કે ભારતના વડાપ્રધાન ભારત આવી રહ્યા છે. કલ્પના કરો તમે, જેટલો દેશ ચાહે છે એટલો જ તમે સાંભળજો વિશ્વ એને ચાહે. અમુક વડાપ્રધાનો મોદી સાહેબની કોપી કરે, પણ એવી કંપની નથી ઓલાને આવડતી હજી. ઓકે, અમારા ઠે નઠે પહેરા, ઠી નો પહેરાય, અહીંયા જન્મો તો પહેરાય. હવે કીર્તિભાઈ, અમે રશિયા ગયા પ્રોગ્રામમાં, જયભાઈ રશિયા પ્રોગ્રામમાં ગયા ને, તો અમને આ ન્યાલી સૂટા મગાવેલા, કારણ કે ન્યાલી નોટું તો ઉડાડવામાં એકચ્યુઅલી થોડીક મોંઘી પડે ને, તો એ કે દહોદાના બંડલ લેતા આવ્યું. તો અમે એક થપ્પો લીધો, એ પાછું ઓલા ચેકિંગમાં જાય એટલે તો ખબર પડે કે આ તો નોટુનો બંધો છે. તો ત્યાં સિક્યોરિટી વાળા ખોલાવ્યું, મેં કે દહની નોટું છે, મૂળ 50,000 મેં સોટ્યું હું આમ, તો એ તો આપણા જોયેલી ચેકિંગમાં, એ તો બધું કર્યું ને ગયા. અને પછી કીર્તિભાઈએ જમાવ્યું, એમાંય પછી દેશભક્તિના ગીત લીધા ત્યાં. અને શું આપણા ભારતીયો બધા કૂદ્યા. એક હું ભાઈ વખાણ નથી કરતો, પણ એક તો 100% કહું કે આ કીર્તિદાનને એવા તાળીઓથી વધાવો બાપુ. આ એક એવો કલાકાર છે, ગુજરાતી ડાયરાન, ગુજરાતી કલાકારો આપણા ઘણા હિન્દી ગાય છે એ છોડો, પણ જે આ ડાયરાના કલાકાર સાહેબ, એને બીજા રાજ્યોના માણસો જો એના સન્માન કરતા હોય, ઉત્તરાખંડ અહીંયા આવીને, ઉત્તરાખંડ સરકાર એનું અહીંયા આવીને સન્માન કરતું હોય. અને હમણાં જ અમે 2 દી પહેલાં હરિદ્વાર હતા, અને ઉત્તરાખંડના મંત્રી અને એના આખી ટીમ સાહેબ હોટલમાં બેઠા, અને 10-15 જણા હતા. અને મેં એને પૂછ્યું, સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું, મેં કીધું આપકો ગુજરાતી આતી હૈ, તાકે કીર્તિદાન કો સુન સુન કર હમકો ગુજરાતી આવડી ગઈ હૈ, આવડી ગઈ બોલ્યો સાહેબ દાંત કઢાવા. અને પછી અમારે એને ગુજરાતી વાતો કરી, મને કે માય ભાઈ આ આ કલાકારે અમને ગુજરાતી બોલતા શીખવાડી દીધા, આને કહેવાય ગુજરાતનું ગૌરવ. ભલા માણા કે જે અને 26 જાન્યુઆરી છે ને આપણે, કઈ તારીખ? ઓકે, તાળીઓ પાડો બધા, ઉત્સાહ કરીને તાળીઓ પાડો. તમને હારા હમાચાર આપો આ નવા દિવસમાં, કીર્તિદાનભાઈ ગઢવીનું અને માયાભાઈ આયર જે છે ને લોક સાહિત્યકાર. બીજું કોઈ બીજા? પણ આ બેનું ગુજરાત રાજ્ય ગુજરાત ગૌરવ પુરસ્કાર અમને બેને મળવાનો છે, જ્યારે જાય ડિક્લેર થયું છે, તાળીઓથી વધાવો. વાહ. અને ભગવાન કીર્તિદાનને
ભારત ભૂષણ બનાવે, ભારત રત્ન બનાવે એવી ભગવાનને પ્રાર્થના કરી. કારણ કે હજી સુધી ગુજરાતી કલાકાર ભારત રત્ન પદ્મશ્રી સુધી જ પગ્યા છે ગુજરાતી કલાકાર. બાકી તો હારી હારી બે ફેટકી મારવા વાળાને ભારત ભૂષણના એવોર્ડ મળ્યા. જીતુભાઈ કહેજો ગુજરાતને ખાલામાં ન મૂકી દે, જ્યાં આપણા બે ગુજરાતી ડાલા મથા બેઠા છે અને બાપુના આ બધા છે પાર્લામેન્ટમાં સાહેબ, એમાં કોઈ સવાલ નથી. હા, ક્યાં વાત કરતા હતા આપણે? રશિયાની વાત કરતો હતો. રશિયા મેં હકીકત બન્યો સાહેબ. એ પછી પ્રોગ્રામ જામ્યો ને બધા રૂપિયા ઉડાડતા હતા, તો એમાં આપણા જે હતા એ એક પાર્લામેન્ટમાં સભ્ય છે અને ત્યાંના સરકારના બે માણસો એ સાહેબ પ્રોગ્રામમાં બેઠેલા. એને એના લોકોએ અગાઉ કીધેલું ડાયરો સાંભળો ને બહુ મજા આવશે, તે પાછળ એક ટ્રાન્સલેન્સરવાળાને બેહાડી દીધેલો અને ઓલા એરફોનમાં સાહેબ ટ્રાન્સલેન્સરથી સાંભળતા હતા. ફેર એટલો પડતો હતો આવડા દાંત કાઢી પછી એ કાઢતા હતા, કારણ કે ઓલો પાછું એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરે ત્યાં સમજવામાં વાર લાગે ને, પણ આવી મજા એને. અને પછી કીર્તિદાનભાઈ ગાતા હતા ને જે ધબધબાટી બોલતી હતી, પછી એને પૂછ્યું એનું તો કંઈ ગુજરાતી કરવાનું હોય નહીં કે ઓલે અંગ્રેજી કરવાનું, ગાવામાં તો કેમ ફટાફટ કરવું, પણ એ તો એ માણતા થાય હમણાં અને બધા મોજથી બધા. એટલે પછી એને પૂછ્યું કે આ શું ગાય છે, ત્યાં કે અમારો ત્યાં ભારતના દેશભક્તિના ગીતો. હા, ઓલાને બાટલો ગયો, દેશ અમારો ભલે તમે ભારત ના ગાવ એનો કઈ વાંધો નહીં, તો હવે અમારે રશિયાનું ગાવ. કીર્તિદાનભાઈ મને કે હું કરશું મામા, હું ગાય નાખ ની ભાઈ એખાદું રશિયાનું. મને કે હું ગાયક છું કવિ નથી, આપણે ખબર હોત એખાદા લેખકને હારે લેતા આવત મને તો તાત્કાલિક લખી તો નાખે. મેં કીધું કરવું હું ઓલા કે નહીં ગાવતા તમારે ગાવ, તો ઓલા આયોજકો કીધું કે કાંઈક કાંઈક કરો નહીં તો અમારા વિઝાના બધાના તકલીફ પડે, માઇન્ડ અહીંયા ગોઠવાના છે. એ મને કે ભાઈ, મેં કીર્તિદાનને કીધું જો અનુકૂળ હોય તો ભાઈ હું ગાવ. તો મને કે મામા કામ થઈ જાય ને, પછી હું મેં ગાયા રશિયાના ગીત મેં બાબુ. હવે પછી ગાયા હો, હે લેજો રશિયા રે રૂમાલ મારો આવડતા થોડા કરતા ને. બીજું ગાવ કીર્તિદાનભાઈ મને કે હવે એક માઇન્ડ પૂરું કર્યું, કે નહીં હજી એક ગાવું જ પડશે. અને સાહેબ પછી મેં બીજું ગાયું, જુઓ તમે. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, ઓ રંગ રસિયા
રંગ રસિયા, ઓકે હો રંગ રસિયા, રમ્યા એવા રાસ રાતે આખા લેલી જ્યાં સુધી પહોંચ્યો. ખરેખર અને ગુજરાતી ગુજરાત છે આપણું સાહેબ, ગુજરાતી આપણો ગમે ન્યા જાય સદાબહાર ગુજરાત. હમણાં મુંબઈ એક આપણો ગુજરાતી, જો ગુજરાતી કેમ આપણો ગુજરાતી છે ને એ મુંબઈ ગયો છે જીતુભાઈ બેંકમાં, અને ત્યાં જઈને કીધું કે ભાઈ લોન લેવી છે. કેટલા લેવા? તક 50,000. ક્યાંના છો? તો ગુજરાતના. અહીં મુંબઈમાં તમારે કાંઈ દુકાન મિલકત કાંઈ જમીન? અહીંયા કાંઈ નથી, ત્યાં ઘણું છે એક હેઠે હો કે. પણ ત્યાં તમારે ગુજરાત, ગુજરાતમાં આપણી પાસે ઘણું છે, ફેક્ટરી છે, બધું છે, પણ કે તમારે મોર્ગેજમાં તો એ મને કંઈક આપવું જોઈએ ને 50,000. તમે એટલી બધી મોટી મોટી વાતો કરો છો, જમીન છે, ફેક્ટરી છે, અને 50,000 લેવાની વાત કરો છો, અહીંયા ક્યાંક મૂકવા તો જોવે ને. ત્યારે ઓલાએ કીધું કે જો સામે મર્સિડીઝ ગાડી બહાર પડી ને કે હા આ ગાડીના પેપર, આ ગાડીની ચાવી અને આ મારું લાયસન્સ આઈડી પ્રૂફ. ઓલે જોયું કે હા લાયસન્સમાં નામ ઈજા ભાઈ, ઈજ નામની ગાડી આલ્યો મર્સિડીઝ. હવે સાહેબ 1 કરોડની ગાડી 2 મહિના પહેલા હજી છોડાવેલી, બેંકવાળાએ તાત્કાલિક નક્કી કરી લીધું કે જો 1 કરોડની ગાડીની અંદર 50,000 મૂળ લોન દેવાની, આમાં તો 60 લાખ દઈએ કાંઈ, આમાં કાંઈ વાંધો નહીં. એટલે તરત પેપરમાં સાઈનું થઈ ગઈ, 50,000 રોકડા આપી દીધા. ઓલા ચાવીને પેપર મૂકી અને સાહેબ કે ગેરંટી બીજી કે મારે ગાડી લઈ જવાની નથી થતી. આવો કોઈ તમને ગેરંટીવાળો માણા નહીં હોય, જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયાનું વ્યાજ સાથે દેવા ન આવું ત્યાં સુધી મર્સિડીઝ તમારા ગેરેજમાં મૂકી દઉં. અને મુકાવી દીધું. ઓલો પૈસા લઈને વયો ગયો ને, ઘરે મેનેજર ગયો ને, પછી તાવ આવ્યો. ઓહો, જેને ફેક્ટરીઓ, જેને જમીનો, જેને મર્સિડીઝનો માલિક, એને 50,000ની જરૂર પડી કેમ? હશે મારી મર્સિડીઝ હશે તો ઓરિજિનલ ને, ચાઇનાની તો નહીં હોય ને. આપણે ચાઇનાના વડાપ્રધાન આપણે આવ્યા ને અહીંયા મોદી સાહેબ પાસે, ચાઇનાના વડાપ્રધાન, આપણા ગામડામાં બેઠા બેઠા છોકરા આવડા વાત આવડા વાતો કરતા હતા ભાભલાઓ પાસે, એ કે દાદા દાદા ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાબા કે ઓરિજિનલ કેદી આવશે? હજી દુનિયાને એમ હશે કે ચાઇનાનું, ચાઇના નામ એ ડુપ્લિકેટ જ છે. અને હું તો જાહેર જનતાને કહું, ભારતને મોટું કરવું હોય ને તો સ્વદેશી બનજો ને, ચાઇનાની એક પણ વસ્તુ લેતા નહીં. એ મારા દીકરા આપણે રૂપિયા એના કવાડા હજાવે છે, ધ્યાન રાખજો, એક પણ વસ્તુ ન લેતા એની. ભારતને મજબૂત બનાવો. આ મોદી સાહેબ જ્યારે લડે છે સાહેબ એકલા, એની સાથે આપણે બધા છીએ, પણ એ એક એવો માણસ છે કે એ અત્યારે જો તમે આજુબાજુના દેશમાં, ભાઈ હવે રહેજો ઘડી, હા ઘડી એકદમ આમ હોય ને, ભીરું ભીરું સારું લાગે ભાઈ. એમાં આ નોટ તો મેં પહેલી વાર ફાળ્યો, ખજાણે પીઠી સોળીને આવી હોય. એટલે આપણે ઓલે નોટબંધી વાળું હતું ને જીતુભાઈ, પછી લાઈનમાં રહેતા ને માણસો, હવે 20 વર્ષ પછી આપણે વાતો કરશે ને કોઈ નાના નાના છોકરા, એના પપ્પાને પૂછશે કે હે પપ્પા તમે ને મારા મમ્મી પહેલી વાર ક્યારે મળેલા? ત્યારે કહેતા બેટા જ્યારે લાઈનમાં અમે ઉભેલા, સામેની લાઈનમાં તારા મમ્મી અને આ લાઈનમાં અમે, અને અમે 8 કલાક આમ લાઈનમાં રહેલા અને બેટા આજ સુધી લાઈનમાં જ છીએ. આવું ઈચ્છ્યું છે, ઘણા મેળ આવી ગયો, બસ લાઈનમાં રહેજો. લાઈન બહાર નો કોઈ જાતા, પગે લાગીને કહું, જે લાઈનમાં છે એ લાઈન મૂકતા નહીં. આડાવડા ક્યાંય જતા નહીં. આપણે ખેડૂતના દીકરા છે એ બધાને ખબર હશે, આપણે વાવવા જઈએ એટલે દંતાળની માથે દાંડવા, દાંડવાની માથે ઓળણી, ઓળણી ડોકે વાવણીઓ, વાવણિયા માલી મુઠ્ઠી ભરી અને દાણા આપણે નાખી, એ બાપુ ઓળણી માલી દાંડવામાં જાય, દાંડવામાં જ હોય ને એ સાહમાં જાય. પણ અમુક જયેશભાઈ અમુક દાણા છે ને અભાગ્યા ઠેકી ઠેકીને બારા પડે, એ સાહમાં નથી જતા, એ દાવડામાં જાય. ઉગે તો ઈએ, ધરતીમાં પીડ્યા એટલે ઉગવાના તો છે જ, ઉગે ઈએ, પણ સાહમાં પીડ્યા હોય ને એને જ રહેવા દે. આડાવળા પીડ્યા હોય ને એને ખેડૂત બેલ્યું હાકીને પાડી દેતો હોય, એટલે અસ્તિત્વ છે ને એ આપણને કહે છે કે આવી લાઈનમાં રહેજો, નકર આડાવળા હશો ને તો કોઈક બેલ્યું હાકીને પાડી નાખશે ભલા માણા. લાઈનમાં રહેવું જરૂરી છે. અને તાત્કાલિક માણસને જે જીવનમાં જો સાંભળો, જેને યાદ આવી જાય ને તાત્કાલિક, એ જ ભાઈડ્યો. નહીતર આ સ્વામાહામાં એક જણો છત્રી લઈને ઉભો થતો, છત્રી મોટું કાણું, તો કોકે કીધું આ કાણું હું કેમ રાખ્યું? તાક બહાર કેટલો વરસાદ છે જોવા થાય ને. લે આ બુદ્ધિવાળા કહેવાય, છત્રીઓમાં બાખા પાડતા હોય.
અને તમે જો મેં હું ઘણી વાર પ્રોગ્રામમાં એમ કહું ને કે ભગવાને બધાને કાંઈકનું કાંઈક કાર્ય કરવા માટે દુનિયામાં મોકલ્યા છે. સંતોને જગતનું કલ્યાણ કરવા માટે મોકલ્યા છે, આવા પ્રધાનોને સમાજની સેવા કરવા માટે મોકલ્યા છે, અમને કલાકારોને દુનિયાને રાજી કરવા મોકલ્યા છે, આ વગાડવાવાળાને કલાકારોને રાજી કરવા માટે મોકલ્યા છે. તો મેં આવું કીધું ને એટલે મેં કીધું ભગવાને કોઈને એમણા મોકલ્યા જ નથી, કાંઈકનું કાંઈક કાર્ય કરવા મોકલ્યા. તો એક જણો આવીને મને કહે અમારા ગામમાં એક જણો છે આખા ગામને હેરાન કરે, કાંઈ કરતો નથી. મેં કીધું એને ગામને ભગવાને છે ને ગામની હળી કરવા એકને મોકલ્યો, કોક તો હોવો જોઈએ ને. જે જે માણસ ભલે જન્મ ગમે ત્યાં લે, પણ જે જે વિષયનો જે માણસ હશે એ વિષયમાં એ માણસ આવી જશે. અને તમે સાંભળી લેજો, કાંઈ એવું નથી, દરેક દરેક વર્ણમાં દરેક સમાજમાં બાપુ ગમે એટલો આંબો કેસરનો હોય પણ એમાંથી બે ભડદા નીકળે તે, એને બદલે આખા આંબાનો કાપી નખાય ભાઈ, કોક સાંજ્યા નીકળે. આપણે આપણે હાખું ગોતી ગોતીને ખાવ ને ભાઈ, પણ અમુકના જીવન જ કહેવાય. જોજો બીડીઓ પીતા છે ને તો મોળી મોળી જ ગોત્યા કરશે, પેલા મોળી પી પછી હારી ઠેઠ સુધી મોળી મોળી જ હાલી જાય. જોજો ઘણા ઘેરે કેરીનો ડાબો નાખે ને તો એમ કે સાંજ્યા સાંજ્યા પહેલાં લઈજો, બગડે પહેલાં ખાઈ લઈ, આખી આખો આખો ડાબો સાંજ્યા સાંજે આગળ બે સાંજ્યા થતા જાય, એની કરતાં પહેલેલી હારી હારી લેતા જાવ ને તેની આચે સાંજ્યા તરવાઈ જાય ભલા માણા. ઘણા જો ઘણા જો બીડીની જોડી માલી કાઢશે તો સીધી આમ આમ કહે આમ જો સોળાની શીંગ જેવી, એ ઠેઠ સુધી સોળાની શીંગ જેવી રીતે હારી 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 જ લેતા જાય કે હવે તેણીમાં હારી કહી તા કે આ. એમ જીવનમાં એટલી બધી જગતમાં વ્યક્તિઓ છે, આવી હારી વ્યક્તિની નજીક રહ્યો ને તોય આપણે એમ કહેવાય કે કલ્યાણ થઈ જાય ભલા માણા. તમે કોની ભેળા છો એના ઉપર આધાર. એટલે આપણો જૂનો દુહો છે કે મરદની મહાણે જવું પણ અમુકની જાનમાં ન જવું, મરદની મહાણે જવું સાહેબ તોય રૂડા લાગશું પણ અમુકની જાનમાં ગયા હોય તો એ માંડવા. એક જણો તો વરરાજો ફેરા ફરતો ફરતો હોઈ ગયો બોલો. કોકે કીધું આજ તો જાગતા કે આખી જિંદગી પછી જાગવું જ છે ને, એની કે તો એક જોકું મારી લઉં.